નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં તો અત્યારે ડિજિટલ ગુજરાતની અંદર સ્કોલરશીપના ફોર્મ ભરાવાના શરૂ છે બે હજાર તેવીસ ચોવીસ વર્ષ માટે તો વિદ્યાર્થીઓ જયારે આ સ્કોલરશીપના ફોર્મ ભરતા હોય છે ત્યારે ઘણા બધા એને અલગ અલગ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે અથવા ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે એટલે ઘણા વિદ્યાર્થીઓને કોમેન્ટ અલગ અલગ પ્રશ્નો લઈને આવી હતી તો આપણે આ આખો એની માટે ડેડિકેટેડ વિડીયો બનાવી છે જેની અંદર તમને મૂંઝવતા મોસ્ટલી બધા પ્રશ્નોનો જવાબ તમને આ એક જ વિડીયોની અંદરથી મળી રહેશે આ ટાઈપનો વિડીયો તમને આખા

અને હું નીચે તમને ટાઈમ ફ્રેમ પણ આપી દઈશ તમને જેમાં પ્રોબ્લેમ પડતો હોય એ તમે ડાયરેક્ટ સ્કીપ કરીને એ તમે જોઈ શકશો એટલે તમારો ટાઈમ એટલો બચે અને આ ડિજિટલ ગુજરાત ઉપર સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એનો આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે તમે જ્યારે ફોર્મ ભરો એ પહેલાં એ એકવાર વિડીયો જોઈ લેવાનો જેથી તમે ફોર્મ ભરો જ્યારે તમને કંઈ પણ તકલીફ ન પડે એની લિંક તમને જો ત્યારે આઈ બટન ઉપર બતાવી હશે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ એટલે તમે જ્યારે સ્કોલરશીપનું ફોર્મ ભરો એ પહેલાં તમારે એકવાર એ જોઈ લેવાનો હવે મેઇન પ્રશ્ન એ હતો કે સર જ્યારે આપણે રજીસ્ટ્રેશન કરવી ત્યારે આયા જે સેવ નો બટન છે આની જેવો ડાર્ક બ્લુ નથી થતો ડાર્ક બ્લુ નો થાય એટલે તમને સેવ ન કરવા દે આવો લાઈટ બ્લુ તે રહેશે તો એનું કારણ શું એમ એનું કારણ આપણે જાણવી તો કે ઘણીવાર વાર સાઈટ ના એરરના કારણે આવું થતું હોય છે તો તમારે થોડીક વાર રહીને ટ્રાય કરવાની પણ જો એવો વારંવાર એવો પ્રશ્ન આવતો હોય તો એનું કારણ શું તો કે તમે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે નાખ્યો હોય એની ઉપર અલગથી એકાઉન્ટ બનાવેલું હોય અથવા બનેલું હોય તમને ખ્યાલ ન હોય તો એના કારણે પણ આ સેવ તમને ન થવા દે તો એની માટે તમારે એકવાર મોબાઈલ નંબર તમે જે એન્ટર કરતા હોય એનાથી બીજો તમારા આગળ જે મોબાઈલ નંબર હોય એ તમારે એન્ટર કરીને એકવાર ટ્રાય કરી જોવાની અને જો તો તો પણ ન થાય તમારે જે આઈડી નાખી હોય એ તમારે એકવાર ચેન્જ કરીને ટ્રાય કરી જોવાની એટલે મોસ્ટલી થઈ જશે અને ઘણા વિદ્યાર્થીઓ જે પાસવર્ડ સેટ કરે છે એમાં પ્રોબ્લેમના કારણે પણ સેવ નો બટન આયા ડાર્ક બ્લુ ન થાય તો એ પાસવર્ડ તમારે જો એ ગાઈડલાઈન આપેલી છે એ રીતે તે સેટ કરવાનો એ પ્રમાણે તમે સેટ નહીં કરો તો પણ આ ભૂલ થઈ શકે એટલે મેં જે તમને ઉપર કીધું એ પ્રમાણે તમે આખું તમે ધ્યાન રાખશો તો તમારે કઈ પ્રોબ્લેમ નહીં પડે અને તમારો આ જે સેવ છે એ તમને કરવા દેશે પણ જો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આની પહેલા એક વાર રજીસ્ટર થયેલું હશે તો તમને બીજી વાર રજિસ્ટર નહીં કરવા દે એટલે તમને સેવ ઉપર ક્લિક જ નહીં કરવા દે એટલે ખાસ તમારે મોબાઈલ નંબર ઈમેલ આઈડી ઈ જ નાખો કે જે એક વાર યુઝ કરેલું ન હોય ડિજિટલ ગુજરાત ઉપર અને આ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એનો અલગથી આપણે વિડીયો બનાવેલો છે એને લિંક જો અત્યારે આઈ બટન ઉપર બતાવતી હશે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ એ તમે એકવાર જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે રજિસ્ટ્રેશન કઈ રીતે

ઘણા વિદ્યાર્થીઓને એવો ક્વેશ્ચન હતો કે સર આધાર કાર્ડ અને બેંક પાસબુક જે છે એની અંદર નામ અલગ હોય જે આપણું એલસી અને માર્કશીટ હોય એમાં જે નામ હોય એની કરતા અલગ હોય તો કઈ રીતે લખવું તો કે જે એલસી અને માર્કશીટ માં જે નામ હોય એ તમારા ઉપર જે હોય ફર્સ્ટ મિડલ ને લાસ્ટ નેમ એમાં તમારે એલસી અથવા માર્કશીટ ની અંદર જે નામ હોય એ રીતે લખવાનું પછી આધાર કાર્ડ ની અંદર જે રીતે નામ લખેલું હોય એ રીતે જ તે તમારે આયા જે નેમ એસ પર આધાર લખેલું છે એની અંદર લખવાનું જો આધાર કાર્ડ માં ખોટું નામ હોય તો અહીંયા તમારે ખોટું નામ લખવાનું ટૂંકમાં આધાર કાર્ડ ની અંદર જે રીતે રીતે નામ લખેલું હોય એ રીતે તે લખવાનું આધાર કાર્ડ માં પેલા સરનેમ હોય તો એ પેલા સરનેમ લખવાની પછી સરનેમ માં પેલો કેપિટલ હોય તો પેલો કેપિટલ કરવાનો બાકીના સ્મોલ હોય તો સ્મોલ કરવાના એવી રીતે સેમ ટુ સેમ જેવી રીતે આધાર કાર્ડ માં લખેલું હોય એવી રીતે તે તમારે આયા નામ લખવાનું જે આલ્ફાબેટ કેપિટલ હોય કેપિટલ રાખવાના સ્મોલ હોય સ્મોલ રાખવાના એવી રીતે તે તમારે લખવાનું પછી ડેટ ઓફ બર્થ માં આધાર કાર્ડ ની અંદર જે તમારી ડેટ ઓફ બર્થ હોય એ જ તમારે એન્ટર કરવાની જો ખોટી હોય તો આયા ખોટી તે એન્ટર કરવાની તમે જો આયા આધાર કાર્ડ પ્રમાણે ડેટ એન્ટર નહીં કરો તો તમારો આયા વેરીફાઈ આધાર નહીં થાય અને વેરીફાઈ આધાર નહીં થાય તો તમારો ફોર્મ નહીં ભરે એટલે આધાર કાર્ડ ની અંદર જે તમારો ડેટ ઓફ બર્થ હોય એ જ તમારે એન્ટર કરવાની પછી આ તમારા આધાર નંબર નાખીને વેરીફાઈ આધાર કરશો એટલે તમારું આધાર કાર્ડ વેરીફાઈ થઈ જશે કઈ પ્રોબ્લેમ નહીં આવે પછી બીજો મેઇન પ્રશ્ન હતો કે બેંક ડિટેલ હવે બેંક ડિટેલ ની અંદર થોડક નીચે આવી તો આ એક બોક્સ છે નેમ એઝ પર બેંક તો બેંક પાસબુક ની અંદર તમારું જે રીતનું નામ લખેલું હોય એ સેમ તમારે આ લખી નાખવાનું એમાં જો બધું કેપિટલ હોય તો એ તમારે બધું કેપિટલમાં લખવાનું એમાં સ્મોલ હોય તો સ્મોલ લખવાનું એમાં પહેલા નામ હોય તો પહેલા નામ લખવાનું એમાં પહેલા સરનેમ હોય ટૂંકમાં પાસબુક ની અંદર જે રીતનું નામ હોય એ તમારે આયા લખવાનું ખોટું નામ હોય તો ખોટું લખી નાખવાનું ટૂંકમાં બેંક પાસબુકમાં જે રીતનું નામ હોય એ રીતનું તમારે આ એન્ટર કરવાનું પછી ઘણા વિદ્યાર્થીઓ જ્યારે બેંક ડિટેલની અંદર આયા એનો આધાર કાર્ડ બેંક સાથે લિંક છે કે નહીં એની માટે આ ચેક સ્ટેટસ ફોર બેંક ઉપર ક્લિક કરે છે ત્યારે એને એક એરર આવે છે કે કે અનઅવેલેબલ તો તો એનું કારણ શું સાઇટ ના પ્રોબ્લેમના કારણે અથવા સર્વર જે હોય છે બેંક અને આધાર કાર્ડના જે અલગ અલગ સર્વર હોય છે એના પ્રોબ્લેમના કારણે એવી એરર આવતી હોય છે તો એમાં તમારે ક્યાંય મૂંઝવણ જરૂર નથી પણ ઘણીવાર એવું બને કે આપણું આધાર કાર્ડ છે એ ની સાથે લિંક ન હોય તો પણ એવી એરર આવે તો એકવાર જો તમને કન્ફર્મ તમે ન હો કે તમે કેવાયસી કરેલું છે અથવા તમારું બેંક અથવા તમારું આધાર કાર્ડ છે સાથે કરેલું છે કે નહીં જો તમને ખ્યાલ ન હોય તો તમારે એકવાર જઈને તમારું આધાર કાર્ડ ફરીથી તમારે બેંકનું જે એકાઉન્ટ છે એની સાથે તમારે એકવાર દેવાનું જેથી આ ફોર્મ ભરતી વખતે તમને કઈ પણ તકલીફ ન પડે અને પછી જો તમારું આધાર કાર્ડ લિંક થયેલું હશે તો તમે આ તમારો આધાર કાર્ડ નંબર લખેલો આવી ગયેલો હશે અને ચેક સ્ટેટસ ફોર બેંક અને આધાર લિંક ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક લખેલો આવી જશે કે તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક છે કઈ તારીખે કરેલું છે પણ લખેલું આવી પછી ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હતો કે સર અમે ફેલ સીવી તો શું ફોર્મ ભરી શકવી હવે જો બે વર્ષ કે તેનાથી વધારે કોર્સ નો સમયગાળો હોય અને તમે આગલા વર્ષમાં ફેલ થયેલા હો તો તમે ફોર્મ ભરી શકશો એમાં કાંઈ પણ મુશ્કેલી નહીં પડે તો બીજો પ્રશ્ન એ કે સર અમે તો ફેલ છીએ તો પર્સન્ટેજ કઈ રીતે અહીંયા એન્ટર કરવા તો કે તમારે પર્સન્ટેજ ફેલના જે પર્સન્ટેજ હોય એ જ તમારે એન્ટર કરવાના બીજા કઈ એન્ટર કરવાના નથી અને જે ફેલની માર્કશીટ હોય એ જ તે અમારે અટેચમેન્ટમાં એ અપલોડ કરી દેવાની તમને સ્કોલરશિપ મળશે એમાં તમે ફેલ હોવાના કારણે તમારી સ્કોલરશિપ કાંઈ અટકી નહીં પડે પછી જે વિદ્યાર્થીઓ એસસી કેટેગરીમાં આવે છે અને પોસ્ટ મેટ્રિક ની અંદર ફોર્મ ભરે છે તો જે પહેલો ઓપ્શન છે રજીસ્ટ્રેશન ડેટલ એની અંદર એક ઓપ્શન છે હાઉસ હોલ્ડ કેટેગરી તો ઘણા વિદ્યાર્થીઓને એ પ્રશ્ન હતો કે સર આની અંદર શું સિલેક્ટ કરવું તો કે હાઉસ હોલ્ડ કેટેગરી એટલે શું તો આ હાઉસ હોલ્ડ એટલે શું થાય તો કે હાઉસ હોલ્ડ એટલે તમે ગૂગલમાં સર્ચ કરશો તો અલગ અલગ ઓપ્શન આવશે જો એક આપણે એક્ઝામ્પલ તરીકે લેવી કે હાઉસ હોલ્ડ કોને કહેવાય કોઈ પણ પર્સન અથવા કોઈ વિદ્યાર્થી આપણે ધારી લેવી તો એ એકલો રહેતો હોય અથવા એના પપ્પા સાથે રહેતો હોય અથવા મમ્મી કોઈ પણ બેમાંથી એક સાથે રહેતો હોય તો આવા ઘણા બધા ઓપ્શન છે તો એવા ઘણા બધી રીતે આપણે હાઉસ હોલ્ડ કેટેગરીમાં આપણે ડિવાઇડ કરી શકવી તો આયા તમે ક્લિક કરશો તો અલગ અલગ ઓપ્શન જોવા મળશે ક્લિક કરી દેવાનું બાકી આમાં કોઈ ડીપમાં આપણે જવાની જરૂર નથી સિમ્પલી તમે નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરી દેશો તો પણ ચાલી જશે અમને કાઇ પણ સ્કોલરશીપમાં તકલીફ નહીં પડે એટલે જો તમારે જે ડિટેલમાં જાણવું હોય તો આ એક વર્ડ છે એસી સીસી બે અગિયાર એ તમે ગુગલમાં સર્ચ કરશો એટલે પહેલી સાઈટ આવશે સોશિયલ એન્ડ ઇકોનોમિકાસ્ટ સેન્સર ગવર્મેન્ટની સાઈટ છે આની અંદર બધું ડિટેલમાં જણાવેલું હશે કે હાઉસ હોલ્ડ એટલે શું એમાં કઈ કઈ કેટેગરી પડે એ ઘણું બધું છે એ તમે આની ઉપરથી જોઈ શકશો જો તમારે ડિટેલમાં જાણવું હોય તો બાકી સિમ્પલી તમે અહીંયા નોટ એપ્લિકેબર ઉપર ક્લિક કરી દેશો તો પણ ચાલશે તમારે કાંઈ પણ સ્કોલરશીપમાં પ્રોબ્લેમ નહીં પડે પછી ઘણા વિદ્યાર્થીઓનો કોમેન્ટ હતી કે સર અમે જનરલ કેટેગરીમાં છીએ અમારા આગળ ઈડબલ્યુએસનો દાખલો નથી તો તમે શું ફોર્મ ભરી શકીએ તો કે નહીં તમારા આગળ જો ઈ નો દાખલો નહીં હોય તો તમે ફોર્મ નહીં ભરી શકો ખાલી જનરલ કેટેગરીમાં જે વિદ્યાર્થી આવતા હશે એ ફોર્મ નહીં ભરી શકે તમારે જો સ્કોલરશીપ લેવી હોય તો તમારે ફરજિયાત ઈ નો દાખલો કઢાવવો પડશે પછી ઘણા વિદ્યાર્થીઓનો કોમેન્ટ હતી કે સર ઈડબ્લ્યુએસ માં અમે છીએ તો અમારે કેમ એપ્લાય કરવાનું તો કે જો આ ઓપ્શન છે એસીબીસી ઓબ્લિક ઈબીસી ઓબ્લિક એનટીડીએન એની અંદર તમારે એપ્લાય કરવાનું આ જે ઓપ્શન છે એની અંદર એસીબીસી ઈડબ્લ્યુએસ અને એનટીડીએન ટી ત્રણે કેટેગરીના વિદ્યાર્થીઓને આ એક જ ઓપ્શનની અંદર એપ્લાય કરવાનું થશે તમે આની ઉપર ક્લિક કરશો પછી આ બે હજાર તેવીસ ચોવીસ યર સિલેક્ટ કરીને ઓકે આપી દેવાનું એમાં અલગ અલગ ઓપ્શન આવશે એમાં તમારે જે લાગુ પડતી હોય એ તમારે અહીંયા એકવાર જોઈ લેવાની મોસ્ટલી બધાને પીએમ યશસ્વીની અંદર એપ્લાય કરવાનું થશે આ પીએમ મેસેજ ઓબીસી એ કોઈ પણ કેટેગરીના વિદ્યાર્થી તમારે આ પીએમ એસવી બધા માટે એક જ લાગુ પડશે બાકી જો તમારે કોઈ અલગ કેટેગરી લાગુ પડતી હોય તો તમે આયા જોઈ શકો છો એનો આપણે અલગથી ડિટેલમાં પણ વિડીયો બનાવેલો છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેશે અને આ બટન ઉપર પણ તમને અત્યારે બતાતી હશે એ તમારે એક વાર જોઈ લેવાનું પછી વિદ્યાર્થી બે વર્ષ કે તેનાથી વધારે વર્ષના કોર્સમાં અભ્યાસ કરતા હોય અને તેણે આગલા વર્ષે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે એપ્લાય કર્યું હોય તો એના લોગિનમાં એક રિન્યુ ઓપ્શન આવશે એમાં ડાયરેક્ટ એપ્લાય કરવાનું થશે કઈ રીતનું ઓપ્શન આવશે એ આપણે જોવી તો કે તમે તમારું અકાઉન્ટ લોગિન કરશો એટલે આ રીતનું પીએચ ખુલશે પછી તમારે સર્વિસ ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને સ્કોલરશીપ સર્વિસ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પીએચ ખુલશે હવે થોડુંક તમે નીચે સ્ક્રોલ કરશો એટલે આ રીતના અલગ અલગ ઓપ્શન બતાવતા હશે હવે તમે ગયા વખતે જે સ્કોલરશીપ માટે ફોર્મ ભર્યું હશે એનો એક ઓપ્શન હશે અને એની સામે જ ત્યાં એડિટનો જે ઓપ્શન હોય છે ઉપર એની નીચે જ ત્યાં રિન્યુ નો એક ઓપ્શન આવી જશે એટલે કે તમે ગયા વર્ષે જો આ લખેલું પણ હશે યોર પ્રીવિયસ એપ્લિકેશન આઈડી એટલે કે તમે ગયા વર્ષે આની અંદર એપ્લાય કરેલું છે તો આ જે રિન્યુ નો બટન છે એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે ઓટોમેટિક તમારું મોસ્ટલી બધી ડિટેલ ભરાઈને આવી જશે અને જે બાકીની ડિટેલ રહે એ તમારે મેન્યુઅલી એડ કરી દેવાની એટલે તમારું ફોર્મ ભરાઈ જશે એટલે તમારે જો બીજી વાર એપ્લાય કરવાનું થાય તો તમારે અલગથી આખું ફોર્મ ભરવાનું નહીં થાય તમારે ખાલી રિન્યૂ ઉપર ક્લિક કરી દેવાની પછી ઘણા વિદ્યાર્થીઓને કોમેન્ટ હતી કે સર આ ફોર્મ કઈ તારીખ સુધી ભરાવાના છે તો કે એસસી એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓ જે છે એને પાંચ અગિયાર બે હાજર એટલે કે પાંચ નવેમ્બર બે હાજર સુધી આ સ્કોલરશિપનો ફોર્મ ભરાવાના શરૂ રહેશે હાલમાં આ તારીખ આપેલી છે પણ જો આ તારીખ એક્સટેન્ડ કરવામાં આવશે મોસ્ટલી એક્સટેન્ડ દર વર્ષે કરતા હોય છે પણ આપણે એની રાહ નહીં જોવાનું કે એક્સટેન્ડ થાય પછી હું ફોર્મ ભરું બને તો આપણે પાંચ અગિયાર પહેલા તે ફોર્મ ભરી દેવાના પણ જો એક્સટેન્ડ તારીખ કરવામાં આવશે તો આપણે ચેનલ ઉપર જાણ કરી દેવામાં આવશે પછી છે ગેપ એફિડેવિટ એટલે કે ગેપ એફિડેવિટ કોને કરાવવાનું તો કે જે વિદ્યાર્થી હોય એને દસ પછી અથવા બાર કે કોલેજ એ અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમુક વર્ષ એટલે કે એક વર્ષ બે વર્ષ કે એનાથી વધારે અભ્યાસ ન કર્યો હોય અને પછી કોઈ પણ જગ્યાએ તો જે વચ્ચેનો સમયગાળો છે કે જે દરમિયાન એ અભ્યાસ નથી કર્યો તો એનો ગેપ પીડો કહેવાય તો એની માટે એને એક એફિડેવિટ કરાવવાનું રહેશે એ તમે કોઈ પણ વકીલ આગળ જશો અને એને કહેશો કે મારે જે ગેપ એટલે કે ભણતરનો ગેપ પીડો છે એનો એફિડેવિટ છે એટલે તમને કરી દેશે જનરલી પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર આ કરવાનું હોય છે એ તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમારે જો તમારે ગેપ પડેલ હોય તો એ તમારે અપલોડ કરવાનું થશે અને જેને ગેપ પડેલો ન હોય એને કાંઈ આ ગેપ એપી લાગુ નહીં પડે તો આ અલગ અલગ જે વિદ્યાર્થીઓના પ્રશ્ન ઉદભવતા હોય છે એની માહિતી અને હજી જો તમને વિડીયો જોયા પછી ખ્યાલ ન આવે અથવા આની સિવાયના કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે સો ટકા તેનો આન્સર આપીશું અને આ વિડીયો જો તમને સારો અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજાને પણ શેર કરજો થેન્ક યુ આભાર